हाय फ्रेंड्स, सेल्फ हेल्प चैनल में तुम्हारो स्वागत है। आज आप जीशू आईकेडीआरसी स्पेशल टेस्ट 11। आप अमरी चेनल सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करने भूलो नहीं। क्वेश्चन नंबर 1, कोईपण वूंडन सामान्य प्रोलिफरेटिव के रिकन्स्ट्रक्शन फेज के दिवस हो एक पांच दिवस, 21 दिवस, 3-20 दिवस के पची डी 30 दिवस। बराबर, हम पोलिफरेटिव ने रिकन्स्ट्रक्शन फेज के दिवस हो जनरली 3-20 दिवस मत हो। जो 1-5 दिवस इन्फ्लामेशन स्टेज है। क्यों इन्फ्लामेशन फेज तमे कही शको 1-5 दिवस। क्लियर। अने मेच्युरेशन जो फेज हो, मेच्युरेशन फेज 21-30 दिवस हो। के 21-30 दिवस हो। क्लियर। चलो आग जुए मोस्ट इम्पोर्टंट क्वेश्चन्स के 6 वर्ष नाना बाळकों में बन्ने पगे आपवामां आवता ट्रेक्शन ने शुं कहेवामां आवे छे। हवे जो 6 वर्ष नाना बाळकों बन्ने पगे आपीने आपणे शुं कहीए छीए, ब्राइन ट्रेक्शन तरीके ओळखीए छीए। ट्रेक्शन मोस्ट टाइमपी छे। हवे तमने एवुं पूछे कि भाई एक हाथ अने एक पग उपर, एक हाथ अने एक पग उपर, गुजराती छे एटले कन्फ्यूजन थशे। एक हाथ अने एक पग उपर जे ट्रेक्शन आपवामां आवे तो क्यूँ आपे छे? बक्स एक्सटेन्शन्स। क्यूँ आपे छे? बक्स एक्सटेन्शन। एक हाथ अने एक पग उपर आपवामां आवे छे। बराबर। अने जे रसल्स है रसल्स ट्रेक्शन्स ए साफ्ट फीमरना साफ्ट में टीबीए फिब्युला फ्रेक्चर में आपवामां आवे ने आपणे शुं कहीए छीए? रसल्स। शुं कहीए छीए? रसल्स ट्रेक्शन्स तरीके ओळखीए छीए। तो रसल्स ट्रेक्शन ने आपणे शुं कहीए छीए? स्केलेटल ट्रेक्शन्स पण तरीके ओळखीए छीए। स्केलेटल ट्रेक्शन्स तरीके पण आपणे रसल्स ट्रेक्शन्स ने ओळखीए छीए। बराबर। हवे जो ट्रेक्शन्स आपवाथी शुं फायदो थाय જોઈ લઈએ, એનું કદાચ એક્ઝામમાં પૂછી લે તો જો એનાથી શું થઈ જાય, જે મસલ સ્પાઝમ આવતા હોય મસલ સ્પાઝમ ઓછા કરી શકીએ, પેન ઓછું થાય। બરાબર। પછી જે ફીમરનો સાફ્ટ હોય ને એની અંદર રાહત જોવા મળે, સર્વાઇકલ ઇન્જરીમાં રાહત થાય, આ બધા ફાયદા છે ટ્રેક્શન્સ આપવાના કારણે। ક્લિયર। ચલો આગળ। અને કેવા પેશન્ટ્સની અંદર તમે ટ્રેક્શન ના આપી શકો, આવો પણ ક્વેશ્ચન આવી શકે, તો કેવા પેશન્ટમાં ના આપાય? કે જે વેરિકોઝ વેન વાળો પેશન્ટ હોય ને, વેરિકોઝ વેન વાળો, તેમાં શું થઈ જાય? જે વેસલ્સ હોય એ ડાયલેટ થઈ જાય વેરિકોઝ વેનમાં, એવા પેશન્ટને આપણે ટ્રેક્શન આપી શકીએ નહીં। ક્લિયર। ચલો આગળ। જ્યારે ટ્વિન્સમાંથી ગ્રાફ્ટ લેવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો એને આપણે શું કહીશું? આઇસોગ્રાફ્ટ તરીકે ઓળખીશું। બરાબર। પછી ઓટોગ્રાફ વારંવાર પૂછાય છે એક્ઝામમાં, તો ઓટોગ્રાફની અંદર શું થઈ જાય છે કે સેમ ઇન્ડિવિજ્યુઅલમાંથી લેવામાં આવે, સેમ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત બરાબર માંથી લેવામાં આવીને આપણે શું કહીએ છીએ? ઓટોગ્રાફ તરીકે ઓળખીએ છીએ। ઓટોગ્રાફના આઇસોગ્રાફ્ટ વારંવાર પૂછાય છે। ચલો આગળ। નીચેનામાંથી પૈકી ટ્રેક્શન્સ વાળા દર્દીમાં કેવા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે? જો આ ખાસ આ વધારે વસ્તુ છે આ, કે આની અંદર શું જોવા મળશે કે જો ફૂડ ડ્રોપ્સ બી જોવા મળે, બેડ સોર બી જોવા મળે, કોન્સ્ટિપેશન્સ બી જોવા મળે, કારણ કે પેશન્ટ્સ સતત સૂતું ને સૂતું હોય છે। બરાબર। તો એના કારણે આ ત્રણેય ત્રણ જોવા મળે છે। બરાબર। અને કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ્સ પણ જોવા મળે, કે ટ્રેક્શન્સ હોય યા પ્લાસ્ટર કાસ્ટ કરેલું હોય ને ત્યાં ખાસ જોવા મળે, આ પૂછાયેલો ક્વેશ્ચન છે। પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું નામ શું છે? બરાબર। આ પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું નામ છે જીપ્સમ સોલ્ટ। શું છે? જીપ્સમ્સ સોલ્ટ। હવે પ્લાસ્ટર કાસ્ટ શાનું બનેલું હોય એવું પૂછે, તો પ્લાસ્ટર કાસ્ટ બનેલું હોય પ્લાસ્ટર ઓફ પેરિસનું। શાનું બનેલું હોય? પ્લાસ્ટર ઓફ પેરિસમાં। હવે પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર શું શું હોય જુઓ? કેલ્શિયમ સલ્ફેટ અને વ્હાઇટ ચોક પાવડર હોય છે। શું હોય છે? વ્હાઇટ ચોક પાવડરનું બનેલું હોય છે। ક્લિયર। માથાના ભાગ પર કયો બેન્ડેજ બાંધવામાં આવે છે? તો કેપ્લિન। બરાબર। કેપ્લિન બેન્ડેજ આપણે માથાના ભાગની અંદર બાંધીએ છીએ। બીજું ખાસ પૂછે છે જેકેટ તો રિસ્ટેન આવશે, સ્પાઇકા બેન્ડેજ તમારે કદાચ પૂછીએ, સ્પાઇકા કાસ્ટ આપણે ક્યાં લઈએ? કે જે હિપ હોય, શોલ્ડર હોય, થંબ હોય, બરાબર, એના આપણે શું કહીએ છીએ? સ્પાઇકા કાસ્ટ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર। કયા પ્રકારના બન્સમાં દુખાવો થતો નથી? તો 3rd ડિગ્રીમાં। અને આ વારંવાર પૂછાય છે કે બ્લિસ્ટર શામાં જોવા મળે છે? તો 2nd ડિગ્રીની અંદર બ્લિસ્ટર જોવા મળે છે। બરાબર। નીચેના પૈકી કયો ટેસ્ટ વિટામિન B12ના એબ્સોર્પ્શન માટે કરવામાં આવે છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન સિલિંગ ટેસ્ટ ઇંગ્લિશમાં રીતે લગાય, બરાબર, સિલિંગ ટેસ્ટ આપણે એને તરીકે ઓળખીએ છીએ। સિક્તો ડિપ્થેરિયા માટે આવશે, બરાબર, કુંભ ટેસ્ટ માટે આપણે ચર્ચા કરી છે, એમાં ડાયરેક્ટ કુંભ ને ઇનડાયરેક્ટ કુંભ બંને મેં અગાઉના વિડીયોમાં ચર્ચા કરી લીધી છે। કાપડની મિલમાં કામ કરતા કારીગરના ફેફસામાં કપાસની રૂમી રીચકણો જવાથી કયો રોગ થાય છે? તો જે કોટન્સ આવ્યું, રૂ મીન્સ કોટન, તો આની અંદર શું જવાબ આવશે આપણો?
बायसिनोसिस, बायसिनोसिस मीन्स बायसिनोसिस रोग थशे, क्लियर। हवे जो आनी अंदर आ पूछाय छे एंथ्रोकोसिस बिकॉज ऑफ द सुगर केन, बराबर। एंथ्रोकोसिस नी अंदर शू आवशे, कोल डस्ट आवशे। एटले आ जे ऑक्युपेशनल हेजार्ड छे वारंवार पूछाय छे ए आपणे खास करवाना छे। सर्क्युलेशन्स में फ्लूड नु प्रमाण घटवाने लीधे क्या प्रकार नो शोक जोवा मळे छे, शुं पूछे छे? फ्लूड नु प्रमाण घटवाने लीधे जे जोवा मळे ने आपणे कहीए छे हाइपोवोलेमिक शोक, बराबर। धारो के तमने एवुं पूछे, शोकनी व्याख्या पूछी ले कि भाई शरीर में फ्लूड नु प्रमाण घटी जाए अने साथे साथे ब्लड प्रेशर ओछू थई जाए तो आपणे शुं कहीए छीए? शोक तरीके ओळखीए छीए, क्लियर। बे बोन एकबीजाने घसाता जे अवाज आवे ने आपणे शुं कहीए छीए? क्रेपिटस तरीके ओळखीए छीए, शुं कहीए छीए? क्रेपिटस। एक्सटर्नल बीम रेडिएशन थेरापी नीचेना पैकी में बीजा क्या नाम ओळखाय छे? तो जो एक्सटर्नल इंटरनल बंने आपणे आपीए, बराबर। तो एक्सटर्नल थाय छे कीमोथेरापी। आगळ पीनियल ग्लेंड मार्फते नीचेना पैकी क्यों होर्मोन्स उत्पन्न थाय छे? पीनियल ग्लेंड पूछ्यू है एटले आनी अंदर आपणो जवाब आवशे मेलेटोनिन। एलोट्रेक्शन सारा इमोबिलाइजेशन माटे, सॉरी इमोबिलाइजेशन्स, तो एनी अंदर एलोट्रेक्शन आपणे सर्वाइकल स्पाइन ना इमोबिलाइजेशन्स माटे यूज करीए छीए। अने गास्लोकोमा स्केल ओछामां ओछो केटलो होवो जोईए? 3 होवो जोईए, बराबर। हवे जे मधमाखी कड़वाथी एनाफाइलेटिक रिएक्शन्स आवे छे आपणने એ બધું નોર્મલ આપણે પતી ગયું છે, મને જે યાદ આવ્યું પ્રમાણે હું કહેતો જઈશ। ઓડિનોફેજિયા એટલે ખોરાક ગળે કે ઉતારતી વખતે દુખાવો થવો, એને આપણે શું કહીએ છીએ? ઓડિનોફેજિયાસ તરીકે ઓળખીએ છીએ। તમે ઓપ્શન જોઈ લેજો, હું ઓપ્શન્સ રીડ કરતો નથી। નીચેનામાંથી પૈકી કયા ઊંડમાં બ્લીડિંગનું પ્રમાણ ઓછું જોવા મળે છે? તો એની અંદર આવશે લેસરેટેડ ઊંડની અંદર બ્લીડિંગનું પ્રમાણ ઓછું જોવા મળે છે। ઓક્સિજનની ટોક્સિસિટી જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે તો તેને શું કહે છે? મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે આ કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરે એને પોલ બર ડિફેક્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। નીચેનામાંથી પૈકી બુરેટ ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે? તો બુરેટ ટેસ્ટ આપણે કેમ કરીએ છીએ કે યુરિનની અંદર પ્રોટીનને ડિટરમાઇન કરવા માટે, એટલે કે યુરિનની અંદર પ્રોટીન છે કે નહીં એ જોવા માટે આપણે શું કરીએ છીએ? બુરેટ ટેસ્ટ તરીકે ઓળખીએ કરવામાં આવે છે, ક્લિયર। નીચેનામાં પૈકી રિંગલ લેક્ટેટનું બીજું નામ શું છે? હાર્ટમાન સોલ્યુશન્સ, આ વારંવાર પૂછાય એવો છે। નીચેનામાંથી પૈકી કયા રૂટ દ્વારા પાવડર વેપર કે એર મેડિસનને બોડી કેવિટીમાં દાખલ કરવાની વાત છે? એટલે ઇન્સફ્લેશન્સ આપણો જવાબ આવશે, શું આવશે? ઇન્સફ્લેશન્સ, ક્લિયર। નીચેનામાંથી પૈકી એબડોમિનલ એક્ઝામિનેશન્સ માટેની સાચી સિક્વન્સ કઈ? આ વારંવાર પૂછાય છે, મેં તમને શીખવાડ્યું છે આઈએમ પર્પલ યાદ રાખવાનું છે, બરાબર। તો પહેલું ઇન્સ્પેક્શન આવે ઓસ્કેલ્ટેશન્સ પરકશન અને પાલ્પેશન્સ, તો આપણો જવાબ આવશે ડી, બરાબર, આ યાદ રાખજો ખાસ। નીચેના પૈકી એન્વાયરમેન્ટલ થિયરી કોના દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવી છે? તો આપણા ફ્લોરેન્સ નાઇન્ટીગલે, બરાબર, એમના વિશે પણ આપણે બધી ચર્ચા કરી ચૂક્યા છીએ। સ્કિન કેન્સર સામાન્ય રીતે કયા સ્વરૂપે જોવા મળે છે? તો સ્કિન કેન્સર જે છે ને સામાન્ય રીતે બેઝલ સેલ્સ કાર્સિનોમા સ્વરૂપે જોવા મળે છે। કયા? બેઝલ સેલ્સ કાર્સિનોમા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ। કુલેન સાઇન્સ એટલે શું થઈ જાય છે? કે બ્લુસ ડિસ્કલરેશન્સ અમ્બેલિકલ એરિયાની આજુબાજુ જે બ્લુસ ડિસ્કલરેશન જોવા મળે ને આપણે કહીએ છીએ કુલેન સાઇન। વિશ્વમાં મેલમાં જોવા મળતું સૌથી સામાન્ય રીતે કયા પ્રકારના કેન્સરને? હવે જો અહીંયા મેલ કીધું છે, બરાબર, મેલની અંદર સૌથી વધુ આવે છે લંગ્સ કેન્સર, તો સ્ત્રીની અંદર વર્લ્ડમાં પૂછું છું, વર્લ્ડમાં કયું કેન્સર વધારે જોવા મળે છે મને કોમેન્ટ કરવાનું છે, ક્લિયર। ચલો આગળ, સ્કાલ્ડ એટલે શું? સ્કાલ્ડ એટલે શું થઈ જાય? કે સૂકી ગરમીથી થતું બન્સ કે પછી ભીની? તો ભીની ગરમીથી થતું બન્સ એટલે શું કહીશું? સ્કાલ્ડ। આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, ક્લિયર। લોખંડની મિલમાં કામ કરતા કારીગરોને કયો રોગ થાય છે? લોખંડ મીન્સ તમારે કંઈ યાદ રાખો? આયર્ન યાદ રાખવાનું આપણે, બરાબર, તો એમાં સિડરોસિસ આવશે, બરાબર, આ રીતે આપણે લખીએ સિડરોસિસ, ક્લિયર, યાદ રાખજો। આ બોનના બે ટુકડા કરતાં વધુ ટુકડા થાય એને કયા પ્રકારનું ફ્રેક્ચર કહીશું આપણે? તો એને આપણે કહીશું કોમ્યુનિકેટેડ ફ્રેક્ચર। શું કહીશું? કોમ્યુનિકેટ। બાળકોમાં કઈ જોવા મળે છે? તો ગ્રીન સ્ટિક ફ્રેક્ચર બાળકોની અંદર જોવા મળે છે, ક્લિયર। જો આગળ જોઈએ, નીચેના પૈકી બે પેરાઇટલ બોન અને ફ્રન્ટલ બોન વચ્ચે આવેલા સૂચરને કયો સૂચર કહેવાય? તો પહેલી વસ્તુ તમને સૂચર ખબર હોવી જોઈએ, સૂચર એટલે જે બે બોન વચ્ચેનું જોડાણ થાય, બે બોન વચ્ચેનું જોડાણ થઈને આપણે શું કહીએ છીએ? સૂચર તરીકે ઓળખીએ છીએ। હવે શું કીધું છે? બે પેરાટલ બોન અને ફ્રન્ટલ બોન, તો પેરાટલ બોન અને ફ્રન્ટલ બોન વચ્ચે શું આવશે? સાડીની કોર આવશે, તો કોરોનલ સૂચર, બરાબર।
आग पे सजाई सजाइटल पची कोरोनला क्लियर। कोरोटल अंदर बे पेराइटल बोन आवशे अने बे पेराइटल बोन वच्चे जे आवे एने शुं कहीशुं आपणे सजाइटल कहीशुं। शुं कहीशुं? सजाइटल कहीशुं। याद राखजो कोरोनल अने सजाइटल बे इम्पोर्टंट छे। क्लियर। चलो आगळ। अने लेम्डोड फ्यूचर क्या आवशे तो पेराइटल अने ऑक्सिपिटल नी अंदर शुं आवशे लेम्डोड आवशे। सजाइटल शुं छे लेम्डोड फ्यूचर वच्चे जे जंक्शन्स जोवा मळे जे मेम्ब्रेननुं એને આપણે શું કહીએ છીએ તો એને પોસ્ટિરિયર ફન્ટાનેલ તરીકે ઓળખીએ છીએ બરાબર। ફન્ટાનેલ કોના તમે કહીશું કે બે કે તેથી વધુ સ્કલ બોનનો જે સાંધા હોય એ સાંધા મળીને જંક્શન અથવા મેમરીની જે જગ્યા બનાવે ને એને આપણે શું કહીશું ફન્ટાનેલ તરીકે ઓળખીએ છીએ બરાબર। આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે। એન્ટ્રીયર ફન્ટાનેલ ધારો કે તમને પૂછે તો એન્ટ્રીયર ફન્ટાનેલમાં શું હોય તો સજાઇટલ સૂચર હોય કોરોનલ સૂચર હોય અને ફન્ટલ સૂચર આ ત્રણ ભેગા થઈ અને જે મેમ્બ્રેન અથવા જંક્શન્સ બનાવે એને આપણે કહીએ છીએ એન્ટીરિયર ફન્ટાનેલ તરીકે ઓળખીએ છીએ બરાબર। એન્ટ્રીયર ફન્ટાનેલ બીજું નામ શું છે બ્રેગમા। ક્લિયર। એટલે તમારે યાદ રાખવાનું એ બી એટલે એન્ટીરિયર ફન્ટાનેલ બ્રેગમાં બરાબર। પોસ્ટિરિયર ફન્ટાનેલને આપણે કહીએ છીએ લેમડા એ તો તમે યાદ એક આવડશે એટલે બીજું આવડી જ જશે। ક્લિયર। ચલો આગળ। અને એન્ટ્રી ફન્ટાનેલ કેટલા માસે પૂરાય છે તો 18 માસે તો બધાને ખબર જ છે અને પોસ્ટિરિયર ફન્ટાનેલ 1.5 માસે પૂરાય છે। અને એવો કયા રોગની અંદર કે એન્ટ્રીયર ફન્ટાનેલ પૂરતા વાર લાગે કે ભાઈ ખાડો ને ખાડો રહે તો એ રિકેટ્સની અંદર થાય એવું સમજ થાય રિકેટ એટલે કે સુક્તાની અંદર એ જોવા મળતું હોય છે। ક્લિયર। નીચેના પૈકી સૌથી મોટો ડાયામીટર કયો છે બરાબર। જો આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે તો સૌથી મોટો ડાયામીટર છે મેન્ટો વર્ટિકલ। શું છે મેન્ટો વર્ટિકલ? હવે એની અંદર આપણે જોઈએ કે સૌથી નાનો નાનો કયો તો બાય ટેમ્પોરલ એ સૌથી નાનો છે। બાય ટેમ્પોરલ સૌથી નાનો ડાયામીટર બાય ટેમ્પોરલ છે બરાબર। બાય સ્પાઇનસ બી આવી શકે ઓપ્શનમાં તો જોઈ લેવાનું પણ બંને સાથે તમને નહીં આપે બરાબર। ચલો આગળ। ઓક્સિપિટલ પોર્ટ્રુબ્રસથી શરૂ કરી બ્રેગમાના મધ્ય ભાગ સુધીનો ડાયામીટર એટલે કયો ડાયામીટર આ પૂછી શકે છે બરાબર। હવે ઓક્સિપિટલ એટલે છેક માથાના પાછળના ભાગથી શરૂ કરી અને બ્રેગમાના મધ્ય ભાગ સુધી આવે તો શું કહેવાય સબ ઓક્સિપિટો બ્રેગમાં આવ્યું એટલે સબ ઓક્સિપિટો બ્રેગમેટિક તરીકે આપણે એને ઓળખીશું। ધારો કે ઓક્સિપિટલ પ્રોટ્રુબરન્સથી શરૂ કરીએ અને ધારો કે તમને સિન્સીપુટ આપી દે અહીંયા શું કે સિન્સીપુટ આપી દે તો સિન્સીપુટની અંદર શું આવશે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ સિન્સીપુટ આગળના ભાગમાં આવે। ક્લિયર। ધારો કે ઓક્સિપિટલ પ્રોટોબ્રોન્સથી શરૂ કરી અને ગ્લોબેલા જે આપણો આંખ વચ્ચે આવે ને એના ડાયમીટર હોય એ કયો કહેવાય એ ઓક્સિપિટો ફ્રન્ટલ એટલે ગ્લોબેલા આપે તો ઓક્સિપિટો ફ્રન્ટલ સિન્સીપુટ આપે તો સબ ઓક્સિપિટો ફ્રન્ટલ અને બ્રેગમાનો મધ્યભાગ આપે તો સબ ઓક્સિપિટો બ્રેગમેટિક। ક્લિયર। અને જે ઓક્સિપિટો ફ્રન્ટલ ડાયમીટર હોય કેટલો હોય છે 11.5 સેમી હોય છે ઓક્સિપિટો ફ્રન્ટલ। ક્લિયર યાદ રાખજો આ। કેટલામાં અઠવાડિયાના સગર્ભાવસ્થામાં ફંડસનો ભાગ અમ્બિલિકસ અને જીફિસ્ટરને વચ્ચે આ તો તમારે કરી જ નાખવાનો છે આખો ખોટો ખાસ તો 24 વીક્સવાળું અમ્બિલિકલ પર પહોંચે વારંવાર પૂછાય છે પણ આ આપણે નવો ક્વેશ્ચન્સ કાઢ્યો હતો 30 અઠવાડિયે જીફિસ્ટનમ અને ફંડસ વચ્ચે જોવા મળે છે બરાબર। ઘણીવાર એવું પૂછે છે ભાઈ પેલી બ્રિમો કેટલા વીકે રહે છે તો ખાસ આ તમારે કરી નાખવાનું છે બરાબર। અને પ્લેસન્ટાની અંદર જે એન્ડોક્રાઇન સિસ્ટમ ક્યારે એન્ડોક્રાઇન જેવા કાર્યો ક્યારે શરૂ કરે તો 20 વીકે શરૂ થાય આ એક યાદ રાખજો આ। ક્લિયર। અને વજન સગર્ભાવસ્થામાં કેટલું વજન વધે છે 11-12 કિલો પીપીએચનું સૌથી સામાન્ય કારણ કહી છું વારંવાર ચવાયેલો ક્વેશ્ચન છે આ તો એ ટોનિક યુટ્રસ છે બરાબર। અને એમાં માતાનું એવું પૂછે કે માતા મરણનું તો પીપીએચ આવે બરાબર એમ ભૂલ ના કરતા અને પીપીએચનું સૌથી સામાન્ય કારણ છે એટોનિક યુટ્રસ। લેબરનું ફર્સ્ટ સ્ટેજ ક્યાં સુધીનું છે સ્ટેજ બધા ચારે તમને આવડવા જોઈએ તો સર્વિક્સનું ફૂલ ડાયલેટેશન થાય ત્યારથી લેબરનું ફર્સ્ટ સ્ટેજ। એક્ટોપિક પ્રેગ્નન્સી માટે કોમન સાઇટ એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે આપણે યુટ્રાઇન કેવિટીની બહાર એટલે કે આઉટસાઇડ પ્રેગ્નન્સી રહેવી એને શું કહેવાય એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખીએ છીએ તો ફેલોપિયન ટ્યુબમાં રહે છે ખાસ કરીને એક્ટોપિક પ્રેગ્નન્સી। હ્યુમન પ્લેસેન્ટા માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો એક તો એ હ્યુમન પ્લેસેન્ટા ડિસ્કોડ શેપની હોય છે હોમોક્રોમિયલ હોય છે એ એમ્બલિકલ કોડ દ્વારા પ્લેસેન્ટાનું મધર બેબી વચ્ચે છે ઉપરના તમામ આપણો જવાબ રાઇટ આન્સર શું હશે ડી। પોસ્ટમોર્ટમ પેશન્ટને લેબર 32 કલાક થયા છે લેબરમાં 32 કલાક થયા અને 24 કલાક પહેલાં મેમ્બ્રેન રપ્ચર થઈ ગયું
बत्रीस कलाक में 24 आवर्स पहला रप्चर थी गयु है तो कई कंडीशन जवाब मैसे जो आंदर शूँ थे कि पहला अर्ली मेम्ब्रेन रप्चर्स थे तो इन्फेक्शन चांसीस वी जाए बराबर तो एंडोमेटाइटिस थी सके क्लियर। अम्बिलिकल कोड नो जोड़ाण क्या थी हो अम्बिलिकल जोड़ मेटरनल सर्फेस ऑफ प्लेसेंटा थी जोड़ाती हो क्या मेटरनल सर्फेस ऑफ प्लेसेंटा थी जोड़ाती हो जयरे एक्रोमियल टीप ऑफ स्पर्मनू फेसिलिटेट द पेनिट्रेशन ऑफ जोना पेलुडिशा ऑफ ओवम थाय तरह क्या केमिकल हाजरी हो स्पर्मनू पेनिट्रेशन जो मे तरह हाइलोरोनोकेज जुआ मत मोस्ट आम्बिक क्वेश्चन है आप आई सके क्वेश्चन है। प्राइमरी हेल्थ केरना प्रिंसिपल में नीचेना पैकी सावेश जो एनी अंदर इक्विटेबल डिस्ट्रीब्यूशन आवशे कम्युनिटी पार्टिसिपेशन आवशे कवरेज एक्सेसिबिलिटी आवशे एप्रोप्रिएट एंड कंटिन्यू ना एप्रोप्रिएट टेक्नोलॉजी आवशे शू आवशे एप्रोप्रिएट टेक्नोलॉजी। आयन डिफिशियंसी डिटेक्ट करवा माटे बेस्ट टेस्ट कयो छे तो सीरम फेरिटिन वारंवार चवायेलो क्वेश्चन है। मलेरिया स्प्रेड थवा माटे नीचेना बाबते कई चेन्स साची छे कई रीते मलेरिया स्प्रेड थाय छे तो मेन आर्थ्रोपोड अने मेन आ चेन आपणी साची छे क्लियर। नीचेना मैं पैकी क्यूँ वायरल इन्फेक्शन्स टीक द्वारा फैलाय छे तो जो आनी अंदर टीक द्वारा जो फैलात हो काई सानूर फॉरेस्ट डिजीज जो टीक्स द्वारा फैलाय छे बीजा टीक्स द्वारा कया रोग फैलाय छे ए तमारे मने कहेवानुं छे। एक एक रोग तो एनएसनी एक्जाम में पूछाणो तो टीक द्वारा फैलात हो एक आ छे बीजा कया कया फैलाय तमारे मने कॉमेंट करीने जणाववानुं छे। बीएमआई ने बीजा कया नामथी ओळखाय छे बराबर बॉडी मास इंडेक्स सूत्र बदाने आवड़त जैसे बराबर मोस्ट आईएमपी है कोटलेट इंडेक्स तरीके अपने ओखीए छे। नीचेना पैकी स्केबीज मे चॉइस ऑफ ड्रग्स कई है स्केबीज एक कॉन्टेजियस डिजीज है क्यों कॉन्टेजियस डिजीज है बराबर तो आंदर आप बीबी लोशन स्केबीज मे यूज करे छे। पीपी लोशन पोटेशियम पर मैंगनेट थे बराबर एट पीपी बीबी में लोचना करता इंडिया में प्रथम वस्ती गणतरी क्यारे करवामां आवी हती तो 1881 ना रोज प्रथम वस्ती गणतरी करवामां आवी हती। सेंसस पूछे तो सेंसस एवरी 10 वर्षे आपणे काउंटिंग करीए छीए क्लियर। हॉस्पिटल एक्ट मैनेजमेंट में 3D नो अर्थ शुं थई जाय छे तो एमां जो आ पूछे तो डिसइन्फेक्शन्स डिस्पोजेबल एंड ड्रेनेज आ त्रण आवे एनी अंदर शुं आवशे डिसइन्फेक्शन्स डिस्पोजेबल एंड ड्रेनेज आवशे क्लियर। कोलेरा स्टूल ने डिसइन्फेक्ट करवा माटे वपरातु सारा में सारू केमिकल क्यूँ है बधा डिसइन्फेक्टन ज है पर सारा में सारू पूछू है अपने फिनोल आवशे बराबर। नीचेना पैकी वर्टिकल ट्रांसमिशन केवी रीते थाय छे वर्टिकल ट्रांसमिशन एटले माताथी बाळकनी अंदर ट्रांसमिट थवुं एवुं क्यों ऑप्शन है तो आपणा जोड़े छे थ्रू प्लेसेंटा क्लियर। विडियो गमे तो लाइक शेर कॉमेंट करजो जरूरियातमंद विद्यार्थी सुधी पहोंचाड़जो। काले मळीए एक नवा विडियो साथे विडियो जोवा माटे बधानो आभार थैंक यू।